નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે પાંચ માર્ચ બે હજાર વીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે બેલનો આઈકોન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ પાંચ માર્ચ બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક પેટ્રોનેટ દ્વારા વિકસિત ભારતની પ્રથમ કોમર્શિયલ લિક્વિફાઈડ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ બસ હાલમાં જ કયા શહેરમાં લોન્ચ થઈ તો આ બસ લોન્ચ કરવામાં આવી છે કોચીમાં કેરળ રાજધાની તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પિનારાય વિજયન રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન વિધાનસભાની બેઠકો એકસો ચાલીસ લોકસભાની બેઠકો વીસ રાજ્યસભાની બેઠકો નવ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બે હાલમાં જ કયા રાજ્યની સરકારે એ એઆઈ સાથે ઉપકરણ કેન્દ્ર શરૂ કરવા માટેના એમઓયુ પર સહયોગ કર્યો તો તે છે ત્રિપુરા રાજ્ય સરકાર ત્રિપુરા રાજધાની અગરતલા મુખ્યમંત્રી વિપ્લવકુમાર દેવ રાજ્યપાલ રમેશ બાઈસ વિધાનસભાની બેઠકો સાઠ લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે એકવીસ જાન્યુઆરી ઓગણીસો શહેરમાં નેપાળના ન્યાયિક માટેનું પ્રશિક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો છે તો તે થયું છે જોધપુરમાં રાજસ્થાન રાજધાની જયપુર મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યપાલ કલરાજ મિશ્ર વિધાનસભાની બેઠકો બેસો લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન ચાર હાલમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કયા દેશની સંસદને સંબોધિત કરશે તો પૂર્વ રાષ્ટ્રપતિ જે છે તે બાંગ્લાદેશની જે સંસદ છે તેને સંબોધિત કરવાના છે બાંગ્લાદેશ પાટનગર ઢાકા રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ પ્રધાનમંત્રી શેખ હસીના અને ચરણ છે બાંગ્લાદેશી ટકા પ્રશ્ન હાલમાં જ મોર ટુગેધર અભિયાન ફેસબુકની સ્થાપના બે હજાર ચારમાં માં છે માર્ક જુકરબર્ગ અને મુખ્ય મથક આવેલું છે કેલિફોર્નિયા અમેરિકામાં પ્રશ્ન છ રાજીવ સુરી સ્થાને નોકિયાના નવા અધ્યક્ષ અને સીઈઓ કોણ બન્યા તો તે બન્યા છે પેકા લુનમાર્ક નોકિયા કંપનીની સ્થાપના અઢારસો માં મુખ્ય મથક ફિનલેન્ડમાં છે ચેરમેન છે રિસ્ટો સિલાસમાં અને સીએફઓ છે ક્રિસ્ટિયન પુલોલા પ્રશ્ન સાત બે માર્ચે દિલ્હીમાં એકમ ઉત્સવનું ઉદ્ઘાટન કોણે કર્યું તો આ ઉદઘાટન કર્યું છે થાવરચંદ ગહલોતે દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન આઠ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ બે હજાર વીસમાં સૌથી વધારે ચંદ્રકો કોણે જીત્યા તો સૌથી વધારે ચંદ્રકો જીત્યા છે પંજાબ યુનિવર્સિટી ચંડીગઢ પંજાબ રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી સિંહ રાજ્યપાલ વીપી સિંહ બદનોર વિધાનસભાની બેઠકો એકસો સત્તર લોકસભાની બેઠકો તેર રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છાસઠ પ્રશ્ન નવ ડીઆરડીઓએ કઈ સંસ્થા સાથે મળીને રાલડેર એક્સ નામનો વિસ્ફોટક ડિટેક્શન ડિવાઇસ વિકસિત કર્યું તો ડીઆરડીઓએ આઈ આઈ સાથે મળીને આ ડિવાઇસ વિકસિત કર્યો છે ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન સ્થાપના 1958 અઠ્ઠાવનમાં મુખ્ય મથક નવી દિલ્હીમાં છે અને ચેરમેન છે જે સતીશ રેડ્ડી પ્રશ્ન દસ કયા રાજ્યના ધારાસભ્યોને સ્થાનિક વિકાસ નિધિ બે કરોડથી વધારીને ત્રણ કરોડ કરવામાં આવી તો તે છે ઉત્તર પ્રદેશ રાજ્યના ધારાસભ્યો ઉત્તર પ્રદેશ રાજધાની લખનૌ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન અગિયાર હાલમાં જ દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા કોચનું અવસાન થયું તો તે છે સૈની તેઓનો જન્મ એક જાન્યુઆરી ઓગણીસો ત્રીસના ના રોજ પંજાબના હોશિયારપુર જિલ્લામાં થયો હતો પ્રશ્ન બાર કયા દિવસે શૂન્ય ભેદભાવ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો તો તે દિવસ છે એક માર્ચ વિષય છે ઝીરો ડિસ્ક્રિમિનેશન અગેન્સ્ટ વુમન એન્ડ વુમન્સ એન્ડ ગર્લ્સ પ્રશ્ન તેર હાલમાં જ કયા દિવસે પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈની જયંતિ ઉજવાય તો તે ઉજવવામાં આવી છે ઓગણત્રીસ ફેબ્રુઆરી તેઓ ઓગણીસો સત્યોતેરથી ઓગણીસો ઓગણસી સુધી ભારતના પ્રધાનમંત્રી મંત્રી તરીકે સેવાઓ આપી ચૂક્યા છે પ્રશ્ન ચૌદ હાલમાં જ કયા દેશની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા પછી તેઓ સૌથી વધારે સમય સુધી સત્તા પર રહેનારા શાસક બન્યા તો તે દેશ છે કેમરૂન કેમરૂન પાટનગર યાદે પ્રધાનમંત્રી જોસેફ નુગેટે ચલણ છે સી એફ એ ફ્રેન્ક પ્રશ્ન પંદર હાલમાં જ રિચર્ડ જોન પેસ્ટનું અવસાન રિચર્ડ જોન પેસ્ટનું એકાણું વર્ષની વયે અવસાન થયું તે કઈ ભાષાના જાણીતા લેખક હતા તો તેઓ કોંકણી ભાષાના જાણીતા લેખક હતા જેમનું એકાન વર્ષની વયે અવસાન થયું છે થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોડતી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ